हेलो नमस्ते विद्यार्थी मित्रों, नमस्ते ग्रुप અને વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં નિધિ મોરે આપનું સ્વાગત કરું છું. સેમેસ્ટર 2 લેક્ચર નંબર 18 ધોરણ 2 નો વિષય કલર. એમાં પેજ નંબર તમારી સામે જુઓ, તમે પેજ નંબર 129 ઉપર તમને શું કીધું છે. તમે આમાં આ ગ્રુપમાં પહેલેથી જુદા જુદા જે કક્કાના જે મૂળાક્ષરો છે એને તમે ઓળખતા આવો છો. તો આમાં તમારે કયા કયા મૂળાક્ષર ઓળખવાના છે, તો કે ભ યો ત્ર અને ફ. આમાં શું કરવાનું, સૂચના શું આવી છે, નીચે આપેલા અક્ષરોમાં રંગ પૂરો, પણ રંગ કેવી રીતે પૂરવાના છે સરખું બધા સમજો. અહીંયા તમને ભ લખેલો છે તો ભમાં કેસરી કલર પૂરવાનો, બરાબર. પછી યમાં લીલો કલર પૂરવાનો. તો આ આખું જે બોક્સ છે એમાં જેટલી જગ્યાએ ભ લખેલા હોય એ બધી જગ્યાએ કેસરી કલર પૂરવાનો, પછી જ્યાં તમને ય લખેલો દેખાય ત્યાં લીલો કલર પૂરવાનો, પછી તમને જ્યાં ધજાનો ધ લખેલો દેખાતો હોય એ ધમાં તમારે જાંબલી કલર પૂરવાનો છે, અને ફટાકડાનો ફ લખેલો દેખાય ત્યાં તમારે વાદળી કલર પૂરવાનો છે. સરખું બધાએ સમજી લીધું. હવે આ બોક્સને તમે જુદા જુદા આના જે રંગો તમને કીધા છે એ રંગ પૂરી અને સરસ મજાનો સુંદર બનાવી દેજો. હવે એના પછી શું કીધું, શબ્દ વાંચો અને વર્તુળમાં રંગ પૂરો. નમૂનો આપ્યો છે, તો તમે અહીંયા જુઓ આ નમૂનો શું આપ્યો છે, ભૂલ. તો ભૂલમાં ભમરડાનો ભ લખેલો છે, તો ભમાં કેસરી કલર પૂરી દીધો આ વર્તુળમાં. એવી જ રીતે તમારે આ શબ્દ વાંચવાના. માનો કે અહીંયા પેલું શું છે, ફાનસ. તો ફાનસમાં તમને પેલો અક્ષર ફ છે લખેલો, ફ. તો એ ફ લખેલો છે, તો અહીંયા જોવાનું ફ લખેલો છે એમાં કેવો રંગ પૂર્યો છે, વાદળી. તો આ ફટાકડાને ફોની આગળ જે વર્તુળ છે એ વર્તુળમાં વાદળી રંગ પૂરવાનો. સરખું સમજી લીધું બધાએ. આ આખું પેજ છે એ તમારે ઘરે તમારા પેરેન્ટ્સની મદદ તમારે લઈ લેવાની છે, જેથી કરીને તમારે ભૂલ ન થાય અને તમારા પેરેન્ટ્સ તમને સરખું સમજાવે અને તમે આમાં સુંદર રંગ પૂરી શકો. હવે એના પછી એના પછીનો પેજ છે, પેજ નંબર 130. એમાં પણ એ જ મૂળાક્ષરો છે ભ ય ધ અને ફ. આ મૂળાક્ષરો છે એમાં તમારે સરસ મજાના રંગ પૂરવાના છે, આ અક્ષરમાં સરસ રંગ પૂરવાના. અને આ અક્ષર પરથી જે નામ જે શબ્દ બને છે એનો અભ્યાસ કરવાનો છે. સમજાય કે બધાને વ્યવસ્થિત. હવે અહીંયા આપણે બોર્ડ ઉપર શું શીખવાનું છે, તો કે પેજ નંબર 131 ઉપર તમને ઘણા બધા શબ્દો આપ્યા છે. આ શબ્દો પણ તમારે તમારી આ બુકમાંથી જોઈ અને તમારી જાતે તમારે વાંચવાના છે, અને રફબુકમાં પણ એક એક વખત લખવાના છે, જેથી તમને લેખનનું પણ અભ્યાસ થાય અને વાંચનનો પણ અભ્યાસ થાય. તો હવે અહીંયા થોડુંક સમજવાનું છે. શું સમજવાનું છે તમારે, તો કે તમને અહીંયા અમુક શબ્દો આપ્યા છે, એ શબ્દ એકવચનમાં હોય તો તેનું બહુવચન કેમ કરવું, અને બહુવચનમાં હોય તો એકવચન કેમ કરવું,
એટલે તમે એમ કહેશો કે જો મારા પાછું પછી એ થોડી ગાંઠે તો બીજા બે ગાંઠ કઈ એની પાસે આવે તો તમે શું બોલો કે જો હમણાં પાછવા છે બરાબર એટલે શું લખી શકાય પાછવા પછી ઘોડો ઘોડો તો વધારે જોયો હશે ઘોડાના કૃષ્ણની ઘણાને મજા પણ આવતી હોય તો જાજા ઘોડા હોય તો શું લખાય ઘોડા બરાબર પછી જે ચમચો એકથી વધુ હોય તો શું લખી શકાય ચમચા પછી દડો એને શું લખાય દડા પછી જે ફુવારો એને શું લખાય ફુવારા પછી કાગડો શું લખવાનું કાગડા ધમરડો ત્યાં શું લખશું ધમરડા તો સૌથી સમજ